तो जय श्री राधे कृष्ण। अने सवारना 7 वाग्या छे अने आजे देवबेन अने कुंजभाई आजे एना घरे जामशेदपुर जावाना छे। तो चलो आपणे एने करीए बाय बाय। घरे वही जाओ कुंज हवे। आई जाओ कुंज। તો આપણે સવારમાં આજે દેવબેન છે એના ઘરે જતા રહ્યા છે અને આજનો દિવસ આપણે ચાલુ થઈ ગયો ને અત્યારે અમે પહોંચી ગયા છીએ રેખાબેનના ઘરે। કારણ કે રેખાબેનની ઘરે આવે છે મહેમાન અને સવારના 8 વાગ્યામાં રેખાબેને રસોઈ ચાલુ કરી દીધી છે। જો અમારા ગૌતમભાઈ તૈયાર થઈ ગયા છે। કઈ સાઈડ જવાનું છે ગૌતમ? આપણે નહીં, સોરી, તમારે ભોયરે જાંબુવતી ગુફા હતા। હલો, આપણે પછી પ્લાન બનાવશું, આજે તો અમે ફ્રી નથી। અમારા રેખાબેન રસોઈમાં બિઝી છે સવારના 8 વાગ્યામાં। જો ભાત, દાળ, બટેટા, રીંગણાનું શાક અને સરસ મજાના મરચા। તો આજે અમારા રેખાબેનને ઘરે જો ગેસ્ટ આવે છે એટલે રસોઈ સવારમાં ચાલુ કરી દીધી છે। એટલે ફરવા જવાનું છે ને રેખાબેન? આ તો સાંભળવાની ગુફા હમણાં બિઝી છે અમારે રેખાબેન ફરવામાં। પેલા અમારી યારે પરિક્રમા કરી આપણે ભતવારી માની અને હવે જાય છે જાંબુવતી ગુફા શંકર ભગવાનના દર્શન કરવા। પણ અમે તો નથી જઈ શકતા, પણ એક દિવસ આપણે પ્લાન રાખશું, કેમ રેખાબેન? એક દિવસ અમે જવાનો પાછો પ્રોગ્રામ ગોઠવશું કે અમે બધા હારે જઈએ પાછા, હા હા હી હી કરતા એઝ રેગ્યુલર। જો ગૌતમભાઈ ને આ સરસ મજાની સાયડી છે તો એ કે ભાવતી નથી, તો હવે આ સાયડી ન ભાવે અમારે ગૌતમભાઈ ને, તો એના માટે અમે એનો સ્પેશિયલ જે રસ આવે ને સાયડીનો ઈચ કાઢીને લઈ આવી દઈએ। હું કયો, એવું કરવું? લઈ આવો, જાઓ, હાલો હાલો, હમણાં જઈએ જ છીએ તમારા હાટવો। જો મંજુમાં સાડી ભરે છે, હું કે મંજુમાં ભરાઈ ગઈ સાડી? રેડી થાય છે કારણ કે ફરવા જવાનું હોય એટલે ફૂદડે સડવું પડે। ચાલો તૈયાર થઈએ પછી આપણે એની મુલાકાત લઈ। હમણાં તો કેટલા દિવસ થી અહીંયા વ્લોગ જ નતો બન્યો, કા રેખાબેન આપણે? એટલે કહો કે ઘણા દી થઈ ગયા અમારે। જો પૂજાબેન, રેખાબેન, પછી ગૌતમભાઈ અને અંજુબેન બધા જાંબુવતી ગુફા ફરવા માટે રેડી થઈ ગયા છે। આજે હું તો નથી જવાનો, પણ એ લોકો એના જે રિલેટિવ છે એની યારે જવાના છે પોરબંદરથી। આપણે મહેમાન આવવાના છે પોરબંદરથી, આવવાના ને? અમારા વગર ગમશે રેખાબેન કે નહીં ગમે? રેખાબેન કે બહુ આમ કે આમ હું હા હા હી હી કરવા ન મળે અમારી યારે હોય તો, હા હા હે હા હા હી અમારે વધારે હોય એટલે કે થોડીક ઓછી મજા આવશે। ચાલો ને આપણે એક દિવસ ગોઠવશું રેખાબેન, આપણે જાંબુવતી ગુફા જવાનું, ખોડલ ધામે જવું હોય આપણે, એ હવે નક્કી કરશું આપણે કેદી જવું એ, અને જવું જરૂર હવે તો આપણે શું બ્લોગનું થઈ ગયું એટલે આપણે જવું પડે ને, નક્કર તો ક્યાંય જાતા નહીં, પણ હવે જવું પડશે આપણે બ્લોગના બાને આપણે ફરવા જવું। તો ચાલો હવે થોડીક વાર પછી રેખાબેન ને નીકળશે, પણ આપણે તો અહીંયા જ રહેવાનું છે। ચાલો અમારા ગૌતમભાઈ છે એ જાંબુવતી ગુફાએ ફરવા જાય, અમે તો આજે નથી જતા, તમે આવો ને તમને કેમ આવીશું આપણે કોઈ દીકના સ્પેશિયલ આપણે ગોઠવશું, આપણે લુચી ભાભી આરે આપણે મજા આવે ને। હાલો આવજો રેખાબેન, બાય બાય, અમારા વતીનું ફરી લેજો,
તો આપણા ફેમિલી મેમ્બરના ન્યૂ સદસ્ય છે અલ્પાબેન, જે પોરબંદરથી જ આજે આવ્યા છે અને એ પણ આપણી ફેમિલીના એક મેમ્બર છે, તો એની મુલાકાત એક કરાવું છું. હેલો બોલો સુહાની. હેલો. હેલો. ચાલો અત્યારે તે પોરબંદરથી આવ્યા છે પણ પાછી આપણે હરખી એક મુલાકાત લેશું. તો આ છે અમારા રેગ્યુલર કસ્ટમર યોગેશભાઈ, જે દરરોજ ડિમાન્ડ કરતા હોય કે અમારે પણ એક દિવસ યુટ્યુબમાં તમારી આરે આવું છે. તો આજે યોગેશભાઈ આવ્યા છે. બોલો યોગેશભાઈ. ગમે એ બોલો, તમને ઠીક લાગતું હોય. અમારા વિડીયો તમને કેવા લાગે? ચાલો લાગે છે, વિડીયો સારા એવા ઉતારે છે. તો રેગ્યુલર આઈટી માલ ખરીદી કરીએ છીએ અને બેલેન્સભાઈને સારી રીતે ઓળખીએ છીએ. ચાલો તો થેન્ક યુ. એમ કે તો અમારી ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો જો આજી નાના નાના છે, ડોગી છે એ પણ એનું વેટિંગ કરતા હોય, કારણ કે દરરોજ ડોગીઓને છે નાના નાના બિસ્કિટ નાખે છે, તો એ પણ એનું વેટિંગ કરે છે. તો ચાલો આપણે એને થેન્ક યુ કહેશું. ચાલો બાય બાય. તો આજે અમારી દુકાનના જે છે કસ્ટમર સ્પેશિયલ વિડીયો છે. તો શું તમારા અમે અમાર સોરી તમે અમારા વિડીયો જોવો છો? હા જોઈએ છે. અમારા વિડીયો તમને ગમે? હા. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય બાય. સુફિયાન ભાઈ રોકાવાનું છે. જો અત્યારે રાતના 9 વાગ્યા છે અને અમારે આ લુચી ભાભી ખરીદી કરવા આવ્યા છે. તો જે વસ્તુ જેટલી આવતી એટલી જ દેવાની, પણ અમારે આ બેનને અમે ગમે એટલું દઈએ સંતોષ જ નથી. હું કયો છો? કઈક ગયેલું કાઢી દો. અમને 10 રૂપિયાના વટાણા, અમે 80 ગ્રામ આવે તો 80 ગ્રામ દેવા પડે ને, પણ આ બેનને 100 ગ્રામ જોઈએ. ઘરના હોય તો પછી ઘરના ને 5 રૂપિયા અમને પછી વધારે દેવા પડે ને. બોલો હાલો બીજું. અત્યારે એને કઈ યાદ નથી આવતું, બાકી તો નકર ધડ 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 કરીને ગોળીઓ મારે. લેતા જાવ 10 રૂપિયા ઉમંગ ને, પછી અમે કઈ ઉમંગ ને દેહું નહીં. 40 નું લઈ દઉં, દર લેતી જાઉં છું, પચાય પડતા. ચાલો કઈ વાંધો નહીં, ટાટા બાય બાય. સવારે અમારા ઉમંગ ભાઈ અમારે ખૂબ જ જેમ કે શોખીન છે યુટ્યુબ માં આવવા માટે. હું કે ઉમંગ ભાઈ હું લેવું.